અમરેલી જિલ્લાના દામનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત 2021 ફોર્મ ચકાસણી રેશ્માબેન પટેલ એનસીપી પુનઃ સત્તા મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે 6 વોર્ડની કુલ 24 બેઠકો ધરાવતી દામનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સાથે આપ પાર્ટી એમ કુલ 4 રાજકીય પાર્ટીઓ વચ્ચે 83 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 24, એનસીપીના 23, ભારતીય જનતા પાર્ટીના 24 અને આમ આદમી પાર્ટીની 12 બેઠકો પર હવે ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે ફોર્મ ચકાસણીમાં હાજરી આપતા ગુજરાત પ્રદેશ એનસીપીના રેશ્માબેન પટેલ પુનઃ એનસીપી સત્તા મેળવશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સુપ્રસિદ્ધ ભુરકીયા હનુમાનજી મંદિર સહિત દામનગરના સરદાર ચોક મોટા પીરાની દરગાહ એ દર્શન કરી સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રેશ્માબેન પટેલ દ્વારા આમ દામનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી રહ્યા હતા. ત્યારે રાજકીય પક્ષો પોતપોતાની રીતે જીતના દાવાઓ વ્યક્ત કર્યા હતા. પણ આભાર વ્યક્ત કરું છું, કારણ કે સત્તા સામે જ્યારે લડતા હોઈએ ગુજરાત લેવલે ત્યારે પણ અમારો અવાજ ઘરે ઘરે સુધી પહોંચાડે છે. અને આજે અમે અહીંયા દામનગરમાં સત્તા ઉપર છીએ ત્યારે પણ અમારા સારા કાર્યોને ઘરે ઘરે સુધી પહોંચાડ્યું છે, એના માટે આભાર વ્યક્ત કરું છું. અને અહીંયા રહેલું તંત્ર એ પણ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. ચોક્કસ રીતે દામનગર નગરપાલિકા એ એનસીપીને વર્ષોથી સેવા કરવાનો મોકો છે. માધ્યમોમાં તમે 10 વર્ષનું શાસન કરતા હતા એટલે લોકોમાં તમારી ચાહત હોય કે ન હોય એવું તમને માધ્યમો દ્વારાથી ક્યાંયથી કોઈ જગ્યાએથી એવો સ્ત્રોત મળ્યો ખરો. કરું છું અને આગળના દિવસોમાં પણ અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે મજબૂતાઈથી સત્તા ઉપર આવીશું અને સેવા કરવાનો અમને દામનગર મોકો આપશે. યુવાનો અને કાર્યકર્તાઓ અહીંયા ખૂબ જ જાગૃત છે. એક નાના નાના લોકોની પણ એ લોકો સમસ્યા સાંભળે છે, અમારા સુધી પહોંચાડે છે. અત્યાર સુધી ચોક્કસ રીતે સંઘર્ષો સાથે ઝઝૂમ્યા છે અને હવે એક મજબૂત કરીએ છીએ અને જનતા માટે અમે સેવા કરીએ છીએ એ જ આશયથી અહીંયા રહેલી અમારી સમગ્ર ટીમ અને સમગ્ર ચૂંટાયેલા ભૂતકાળમાં ચૂંટાયેલા સભ્યો પ્રમુખો અને ભવિષ્યમાં પણ અમારી અહીંયા નગર પંચાયત બેસશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે.